पट्टी नंबर सात जोईए। एक नानी मीणबत्ती लई तेनी लंबाई फूटपट्टी वडे मापवानी छे अने तेने योग्य स्थान पर राखीने सळगावो। सळगावानुं पछी थोड़ी वार रहेवा देवानुं, बराबर। फरी पछी एने ओळवी नाखवानी छे, एने बुझाई देवानी छे अने त्यारबाद एनी आपणे लंबाई मापवानी छे। तो बुझाई गयेली मीणबत्तीनी लंबाई ओछी थईली जणाशे, केम? કારણ કે જેમ જેમ એ મીણબત્તી સળગે છે તેમ એનું મીણ ટવાઈ જાય છે, બરાબર। એટલે ટવાયેલું મીણ નીચે પડે ને, જોયું ને તમે મીણબત્તી સળગાવી હશે તો, બરાબર। હવે એ મીણને આપણે આવી રીતે ભેગું કરીને ગરમ કરીએ, બરાબર, અને એને ફરી પાછું મીણબત્તીના સાચામાં ઢળી લઈએ તો ફરી પાછું આપણને મીણબત્તી મળી જાય। એટલે એ કેવો ફેરફાર થયો છે, મીણનું પીગળવું એ ઉલટાવી શકાય એવો ફેરફાર થયો। હવે મીણબત્તીના સ્થાને જો આપણે અગરબત્તી લઈએ અને અગરબત્તીને સળગાવવા પહેલાં એનું માપ લઈ લેવાનું, પછી સળગી જાય પછી એનો ફેરફાર જોઈ લે તો, હા, એના કદમાં તો ફેરફાર થશે પણ સળગતી મીણબત્તીની રાખ, અગરબત્તીની રાખ છે એ રાખમાંથી ફરીથી આપણે અગરબત્તી બનાવી શકતા નથી અને એની સુવાસ આપણને મળતી નથી। દીવાસળીની સળીમાં પણ એ રીતનું થશે, પડી જાય પછી ફરી પાછી દીવાસળીની સળી આપણને મળતી નથી, બરાબર। અત્યાર સુધી આપણે બધા વસ્તુઓ તથા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા, મિશ્રણ સ્વરૂપે હોય તો પણ એના ફેરફારો થતા જોયા। મીઠુંને પાણીમાં ઓગાળ્યું અને ઓગાળ્યા બાદ એને પાણી અને મીઠામાં જે ફેરફાર થયો છે તે પણ જોયું, મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પણ આપણે મેળવ્યું છે, બરાબર। દૂધમાંથી દહીં, દહીં બનતા જોયું છે, દહીં ઉમેરીને એને વોલાવીને કેટલાક સ્થળે હૂંફાળો રાખવામાં આવે, બરાબર ને, અને પછી એ દૂધ છે એને ગરમ કરીએ, પછી થોડું દહીં નાખીએ, થોડા કલાક રહેવા દઈએ એટલે દૂધ દહીંમાં ફેરવાઈ જાય, બરાબર ને। એટલે આપણે કેટલાક ઉલટાવી શકાય તેવા ફેરફારો જોયા છે, કેટલાક ઉલટાવી શકાય ન તેવા ફેરફારો જોયા છે, કેટલાકને આપણે આપણી રોજિંદી જિંદગીમાં ઉપયોગમાં લઈ શકે તેવા ફેરફારો છે।